નવેમ્બરના રોજ અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો થવાનો છે, જે 19 તારીખે થશે, ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ક્રિકેટ રસિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદમાં મેચ જોવા માટે આવવાના છે, ત્યારે પોલીસ દ્વારા પણ લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે। મેટ્રો પણ લોકો માટે મોડી રાત સુધી ખુલ્લી રાખવામાં આવશે, તેની સાથે ક્રિકેટ મેચ પહેલા સ્ટેડિયમ ખાતે એર શો નું પણ આયોજન કરવામાં આવશે। ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે। 19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે અને આ વર્લ્ડ કપ ફાઇનલ જોવા માટે પીએમ મોદી પણ અમદાવાદ ખાતે પહોંચશે। ઓસ્ટ્રેલિયાના પીએમ અને ડેપ્યુટી પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટના મહાસંગ્રામની રણભૂમિ બનશે। તમામ દિગ્ગજોની હાજરીના કારણે ગુજરાત પોલીસ છે તે અત્યારે એલર્ટ મોડમાં આવી ચૂકી છે। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ બાદ ફાઇનલમાં મુકાબલો થશે, જેને લઈ અને ક્રિકેટ રસિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એરપોર્ટથી સ્ટેડિયમ સુધી વીવીઆઈપી મુવમેન્ટો જોવા મળશે, તેની સાથે જ અમદાવાદ માટેની તમામ ફ્લાઇટો છે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે। અમદાવાદમાં આવતી ફ્લાઇટના ભાવ છે તેમાં 7 ગણો વધારો નોંધાયો છે। ફાઇનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા ટકરાવવાનું છે, જે 19 તારીખે આ મેચ છે, જેને લઈ અને અમદાવાદમાં ચાંપતો બંદોબસ્ત છે તે પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવ્યો છે। પીએમ અને ઓસ્ટ્રેલિયાના પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મહાસંગ્રામ છે તે થવા જઈ રહ્યું છે, 19 તારીખે જેનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત અને ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ ફાઇનલમાં ટકરાવવા જઈ રહ્યા છે, ત્યારે દિગ્ગજોની હાજરીના કારણે ગુજરાત પોલીસ છે તે એલર્ટ થઈ ચૂકી છે। ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। એરપોર્ટથી સ્ટેડિયમ સુધી વીવીઆઈપી બંદોબસ્ત રહેશે। વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો સામસામે ટકરાવવાની છે, ત્યારે ફાઇનલ મેચમાં ખાસ એર શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ મેચ શરૂ થવાના પહેલા એર શો કરશે અને લગભગ 10 મિનિટ સુધી તે એર શો ચાલશે। તેની સાથે જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ જોવા માટે પીએમ નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવશે। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર ફાઇનલમાં એર શોનું આકર્ષણનું કેન્દ્ર બનશે। એર શો યોજાવાનું છે, જે 10 મિનિટ સુધી ચાલશે। વર્લ્ડ કપ ફાઇનલ મેચની તડામાર તૈયારીઓ છે તે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થઈ રહી છે। ફાઇનલ મેચ છે, મહામુકાબલો કહી શકાય છે। જો ભારત વર્લ્ડ કપ જીતશે ને તો અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે। સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે તો અમદાવાદમાં ભવ્ય રોડ શો નું આયોજન છે તે કરવામાં આવશે। રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે ઓપન બસમાં રોડ શો નું આયોજન કરવામાં આવશે, જેમાં ભારતીય ટીમ દ્વારા ચાહકોનું અભિવાદન ઝીલવામાં આવશે। સમાચાર મળી રહ્યા છે, કેપ્ટન રોહિત શર્મા અને પૂરી ટીમ છે તે લોકો વચ્ચે જશે અને ભવ્ય રોડ શો યોજશે। રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે ઓપન બસમાં આ રોડ શો નું આયોજન કરવામાં આવશે, જેમાં તમામ ભારતીય ટીમ છે તે જોડાશે। ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે તો અમદાવાદમાં ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવશે। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે મેચ રમાવાનું છે તેને લઈને સમાચાર આવી રહ્યા છે, જો ભારત મેચ જીતશે તો ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવશે। ભારતીય ટીમ દ્વારા ચાહકોનું અભિવાદન ઝીલવામાં આવશે। કેપ્ટન રોહિત શર્મા અને પૂરી ટીમ છે તે લોકો વચ્ચે જશે। મહત્વનું કહી શકાય છે, રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે ઓપન બસમાં આ રોડ શો છે તેનું આયોજન કરવામાં આવશે। ઇન્ડિયાની પૂરી ટીમ છે તે આ રોડ શોમાં જોડાશે, તેની સાથે જ તે જે દર્શકો છે તેનું અભિવાદન પણ ઝીલશે। વર્લ્ડ કપને લઈ અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે, તેમજ અમદાવાદ પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા છે। તેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર મેચને લઈ અને સુરક્ષાનું નિરીક્ષણ પણ કર્યું છે, તેની સાથે જ ખેલાડીઓ અને લોકોને તકલીફ ન પડે તેવું આયોજન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે।
जी बिल्कुल थी जो बात करवामां आवे तो रविवारे जे प्रमाणे भारत अने ऑस्ट्रेलिया वच्चे जे अमदावादना नरेन्द्र मोदी स्टेडियम खाते जे मैच रमवानी छे तेने लईने पोलीसनो चापतो बंदोबस्त छे ते करी देवामां आव्यो छे। जो वात करवामां आवे तो जे प्रमाणे विदेशी मेहमानो अने विदेशी कलाकारो सहितना जे लोको छे ते लोको विदेशथी पण मैच जोवा छे ते मैच जोवा अमदावाद खाते आवशे। तेने लईने सुरक्षानो जे चापतो बंदोबस्त छे ते अत्यारे हाल अहींया करी देवामां आव्यो छे। जो वात करवामां आवे तो पोलीस डीआईजी लेवलना अधिकारीओ डीसीपी लेवलना अधिकारीओ अने एसीपी लेवलना अधिकारीओ पण छे ते पण सुरक्षामां छे ते सुरक्षामां जोड़ाशे। अने साथे ज गुजरात एटीएस अने अमदावाद क्राइम ब्रांच सहित जे एजेंसीओ छे ते एजेंसीओ द्वारा पण जे सुरक्षानो चापतो बंदोबस्त छे ते चापतो बंदोबस्तमां राखवामां आवशे। साथे साथे ज बॉम्ब डिस्पोजेबल स्क्वॉड अने डॉ स्क्वॉड जेवी जे अगत्यनी जे एजेंसीओ छे अगत्यनी एजेंसीओ द्वारा पण जे चेकिंग छे ते चेकिंग हाथ धरवामां आवशे। રાજ્યમાં ઠંડીને લઈ અને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, તેમજ 2 દિવસ બાદ તાપમાન 2 ડિગ્રી જેટલું વધી શકે છે। કાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેની સાથે જ રવિવારે મેચ દરમિયાન બપોરે 33 અને 34 ડિગ્રી તાપમાન પણ રહી શકે છે। દિવાળી બાદ તાપમાન ઘટતા રાજ્યમાં ઠંડી વધી રહી છે। સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું હતું। અગલે 5 દિન મે દેખા જાય તો વેધર મોસ્ટલી ડ્રાય રહેને કા સંભાવના હે, બારિશ હોને કા કોઈ સંભાવના નહીં હે, લેકિન કલ થોડા બહોત ક્લાઉડ બન સકતા હે, લેકિન બારિશ હોને કા કોઈ સંભાવના નહીં હે। और टेम्परेचर देखा जाए तो मैक्सिमम टेम्परेचर अराउंड 32-32 डिग्री सेल्सियस यानी 30 से 32 डिग्री सेल्सियस तक रह रहा है अभी तक। आगे टेम्परेचर अराउंड 32-34 डिग्री सेल्सियस होने का संभावना है। और मिनिमम टेम्परेचर अभी जो अहमदाबाद में चल रहा है अराउंड 18 डिग्री सेल्सियस और आगे जाके 18 से 20 डिग्री सेल्सियस के अंदर अंदर रहने का संभावना है। રાજ્યમાં ઠંડીને લઈ અને હવામાન નિષ્ણાંત અમાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 22 નવેમ્બરથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ સર્જાશે, જેના કારણે ગાત્રોથી જવતી ઠંડી આવશે, જે 5 ફેબ્રુઆરી પછી ઠંડીનું જોર વધશે, જ્યારે 22 ડિસેમ્બર પછી હિમવર્ષા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। હિમવર્ષાની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે। તે પછી વૃક્ષો જરા મજબૂત હશે, જેથી જેથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થશે। હવે ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતામાન જે છે એ લગભગ ઉત્તર ગુજરાતમાં 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ન્યૂનતમ તાપમાન 1800 ડિગ્રી આસપાસ થવાની શક્યતા રહેશે। ત્યાર પછી લગભગ ગાત્રો સુધી ઠંડીની અનુભવ છે, અલ્નિનોને જાતિને પણ કંઈક અસર હોય તેવું કહેવાય છે। 22 ડિસેમ્બર પછી લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને આ હિમવર્ષાના કારણે ભારે ઠંડી પડશે। હવે દિલ્હી બાદ અમદાવાદમાં પણ હવાનું પ્રદૂષણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, કારણ કે દિવાળી પછી ગુજરાતમાં અને ખાસ કરી અમદાવાદની વાત કરવામાં આવે તો પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે। શહેરમાં હવામાનનું સ્તર બતાવવા માટે એપના માધ્યમથી ચલાવાતા એલઈડી શહેરમાં અનેક જગ્યાએ લગાવવામાં આવ્યા છે, પરંતુ તમામ અમદાવાદના શહેરના અંદર આ લગાવવામાં આવેલા ઘણા એલઈડી છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં હોય તેવું સ્થાનિક નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યું છે। લોકોમાં હવાના પ્રદૂષણ મુદ્દે જાગૃતિ ફેલાવવા માટે એલઈડી મૂકવામાં આવ્યા છે, જે હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। શહેરીજનો પ્રદૂષણ પ્રત્યે કઈ રીતે જાગૃત થશે તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે, કારણ કે જ્યાં સુધી તેમના સુધી માહિતી નહીં પહોંચે ત્યાં સુધી નાગરિકો પ્રદૂષણની માત્રાથી ખબર જ નહીં પડે અને તે કઈ રીતે જાગૃત થશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જ લગાવવામાં આવેલ એલઈડી ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળતાની સાથે જ સ્થાનિક લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। અમદાવાદમાં પોલ્યુશનની દર વધી રહી છે, ત્યારે તેના માટે તમામ પ્રકારના પ્રયોગો કરવામાં આવતો હોય છે અને વર્ષોથી જે પ્રયોગો છે તે પ્રયોગ લગાડી દેવામાં પણ આવ્યા છે અને પ્રયોગ કરવામાં પણ આવે છે। તે પ્રયોગની વાત કરીએ તો મેમકો પાસે તે પ્રયોગના એક દ્રશ્યો છે કે જ્યાં એ પ્રયોગ બંધ પડેલી હાલતમાં છે, રિયાલિટી ચેકના માધ્યમથી એ પ્રયોગ છે પડેલો છે અને સ્થાનિક લોકો જે અહીંયાના લોકો છે તે જણાવી રહ્યા છે કે છેલ્લા 2-3 વર્ષથી આ પ્રયોગ બંધ છે। સાથે કહેવામાં આવી રહ્યો છે કે જે રીતે એ લોકો માટે સુવિધાજનક માટે બને લોકો માટે સુવિધારૂપ બને
તેના વ્યવસ્થાના કરીને તે બંધ રાખવામાં આવી રહ્યો છે. કરોડોનો બજેટ ફાળવવામાં આવે છે. કરોડોના બજેટના સાથે સાથે ગ્રાન્ટેડ અધિકારીઓ હોય તે તેમની તાકાત તપાસ ના કરતા હોય તેવું પણ લાગે છે. કારણ કે તેમને એસીમાં બેસીને ફુરસત હોય, એસીના બેસીને તમને ટાઈમ મળતો હોય ત્યારે આ વસ્તુ જોઈ શકાય. કારણ કે દિવાળીનો સમય છે અને આ ઉપરની પણ આપણે દ્રશ્યો બતાવીશું કે ટોટલી જે છે 6 વર્ષથી કઈ કહેવામાં આવી રહ્યો છે, સ્થાનિક નાગરિકો છે, સ્થાનિક લોકો છે, તે કહી રહ્યા છે કે આ રીતની જે વ્યવસ્થા હોય છે એક્યુની તે બંધ પડેલી હાલતમાં છે. કઈ રીતે જે લોકો છે જાગૃત થશે, કઈ રીતે લોકોને ખબર પડશે કે પોલ્યુશન છે. ખરેખર લોકોને ખબર નથી પડતી, તેને જાગૃત કરવા માટે આ રીતના ચલાવવામાં આવતા હોય છે, આ રીતના એક્ટિવિટીઝ કરવામાં આવતી હોય છે. પરંતુ એ એક્ટિવિટીઝ ફેલ થતી છે અને એ એક્ટિવિટીઝ ફેલ શા માટે હોય છે એ તો અધિકારીઓ જાણતા હોય છે. કારણ કે જે અવારનવાર પોલ્યુશનને કારણે લોકો બીમાર પણ પડતા હોય છે. બીમારના સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી હોય છે, તે કામગીરીને અંતર્ગત તમામ જે લોકો છે તે પ્રભાવિત થતા હોય છે. લાખો રૂપિયાનો ટેક્સ આવતો હોય છે, કરોડો રૂપિયાની જનતા ટેક્સ ભરતી હોય છે, પરંતુ છતાંય પરિણામ એમને એવું મળતું હોય. દિલ્હી પછી જ્યારે અમદાવાદની સ્થિતિ આવી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક લાગતું હોય છે કે અમદાવાદ શહેરના અધિકારીઓ જે એસીમાંથી બહાર નથી નીકળતા. માનીએ છીએ કે દિવાળીનો ટાઈમ છે, પોલ્યુશન વધી રહ્યું છે, પોલ્યુશન વધ્યો પણ હશે, પરંતુ તેમને રોકવાનું કામ, તેને લોકોને સાવચેતી કરવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે તમામ અધિકારીઓ હોય તેમની એક જવાબદારી બનતી હોય છે. પરંતુ એ જવાબદારી તે દૂર ભાગતા હોય છે તેવું પણ લાગી રહ્યું છે. તમામ લોકો છે, નાના બાળકો પણ નીકળતા હોય છે, સ્કૂલના બાળકો પણ નીકળતા હોય છે, વડીલો પણ નીકળતા હોય છે, તેમને સ્વાસ્થ્ય ઉપર એક હાનિકારક પ્રભાવ પડતો હોય છે તેવું પણ કહી શકાય. કેમેરામેન સંજય મકવાણાની સાથે શિવાંશુ સિંહ, મંતવી ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. અનેક શહેરોમાં શ્વાનના હુમલા થવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં સુરતમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. પાંડેસરાના સત્યનારાયણ નગરમાં 4 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. વારંવાર રજૂઆત થતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહીના નામે ખાલી વાતો કરવામાં આવે છે. આવો જ એક વધુ કિસ્સો અમદાવાદના જુહાપુરામાં જોવા મળ્યો છે. માત્ર 14 માસના બાળકને શ્વાને શિકાર બનાવ્યો હતો. માસૂમ બાળક ઘર આંગણામાં રમતો હતો ત્યારે શ્વાને તેના પર હુમલો કર્યો હતો, જેના સમગ્ર સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે લોકો હવે પરેશાન થઈ ગયા છે કે આ પ્રશ્નનો ઉકેલ ક્યારે આવશે. હાઈકોર્ટના આદેશ બાદ પણ કાર્યવાહી કરવામાં તંત્ર નિષ્ફળ જોવા મળી રહ્યો છે. વડોદરામાં બાળકીઓને લઈ જતી સ્કૂલ વાનનો અકસ્માત સર્જાયો હતો. કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકીઓ લઈ જઈ રહેલી એક વાનનો શહેરમાં ભીમનાથ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા કારનું સ્ટીયરિંગ ડ્રાઈવરની છાતી અડી જતા ડ્રાઈવર દબાઈ ગયો હતો. જોકે સદનસીબે સ્કૂલ વાનમાં બેઠેલી બાળકીઓને કોઈ ઈજા નહોતી પહોંચી, ત્યારે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી છે. સ્કૂલ વાન ઓવરસ્પીડમાં હોવાનું પ્રાથમિક તારણ પણ લગાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે નૂતન વર્ષે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજ કનેક્શન ઉપરાંત વધુ એક જોડાણ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે. વરસાદી પાણીનો ઉપયોગ કરનારને ઉર્જા વિભાગ દ્વારા તમામ ખેડૂતોના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાના નિર્ણયના પરિણામે ખેડૂતોના પાક ઉત્પાદનમાં વધારો થશે અને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રીને સરફેસ વોટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધુ એક કનેક્શન આપવા રજૂઆત કરી હતી, તેને ધ્યાને લઈ અને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ઉર્જા મંત્રીએ ઉમેર્યું છે કે આ નિર્ણયને લીધે ખેડૂતો કેનાલ, તળાવો, ચેકડેમ સહિત સુજલામ સુફલામ અંતર્ગત ભરાતા તળાવો
खेत तलावड़ी तेमज अन्य वरसादी स्त्रोतना माध्यमथी सिंचाई करवा हेतुसर खेडूतोने वधु एक वीज जोडाण आपवामां आवशे, जेना परिणामे भूगर्भ जलनो मोटा पाये बचाव थशे अने साथोसाथ खेडूतोने पण वीज बिलमांथी बचाव मळशे। एटलुं ज नहीं, कार्बन उत्सर्जनमां मोटा पाये घटाडो नोंधाशे तेमज राज्यनी आवकमां पण फायदो थशे। મહેસાણા જિલ્લામાં અચાનક કોઈ આકસ્મિક પરિસ્થિતિ આવી પડે ત્યારે પોલીસ કેટલી સતર્ક છે તે જાણવા માટે મહેસાણા પોલીસ દ્વારા આજે 29 જેટલી એક્ટિવિટીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું કામ કરતી પોલીસ સામે જ્યારે આકસ્મિક સંજોગો આવી પડે ત્યારે કેવી રીતે પરિસ્થિતિને પહોંચી વળવું તેનો લાઈવ અભ્યાસ કરવામાં આવ્યો હતો। મહેસાણા પોલીસ દ્વારા 29 જેટલી ટીમ દ્વારા એક્ટિવિટીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને પોલીસની સતર્કતા તપાસવામાં આવી હતી। ટોળા દ્વારા પથ્થરમારો થાય ત્યારે કેવી રીતે ટોળા સામે પહોંચી વળવું, કયા પગલાં ભરવા સહિતની પોલીસને લાઈવ તાલીમ આપવામાં આવી હતી, તો બસ હાઇજેકિંગ સમયે કેવી રીતે સ્થિતિને પહોંચી વળવું તેની પણ તાલીમ આપવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા દ્વારા 300 જેટલા પોલીસ કર્મચારીઓને આ એક્ટિવિટીમાં ભાગ લીધો હતો। સામાન્ય રીતે દરેક જિલ્લા પોલીસનું રેન્જના ડીઆઈજી શ્રી દ્વારા દર વર્ષે એકવાર વાર્ષિક ઇન્સ્પેક્શન થતું હોય છે। ડીઆઈજી સાહેબના વાર્ષિક ઇન્સ્પેક્શનની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। તૈયારીના સંદર્ભે આજે એક ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું છે। આ રિહર્સલમાં અલગ અલગ 29 જેવી ઇવેન્ટની તૈયારીઓ છે। પોલીસે લાઠીના દાવ કેવી રીતે કરવા, પોલીસના એક્સરસાઇઝ કેવી રીતે હોવી, રાઇફલ સાથે પોલીસ કેવી રીતે કામ કરી શકે, પોલીસ ફિલ્ડમાં અચાનક મોબ કે ટોળું આવે તો એની સામે કેવી રીતે કામ કરવું, ટોળાને કેવી રીતે કંટ્રોલ કરવું, પોતાની જાતને કેવી રીતે બચાવવી, ગેસ સેલ વગેરે છોડવા પડે તો એ સેલ કેવી રીતે છોડવા, ક્યારેક કોઈ બિલ્ડિંગ ઇન્ટરવેન્શન કરવાની અથવા તો કોઈ જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરી તાત્કાલિક વાહન ચેક કરવાની અથવા તો વાહનમાં જતા આરોપીઓને પકડવા માટેની અલગ અલગ કવાયતો અને એ કવાયતોમાં પોલીસે કેવી રીતે કામ કરવું એ તમામ પ્રકારનું આજે તૈયારી અને નિદર્શન અત્યારે કરવામાં આવેલ છે। વડોદરા શહેરમાં પાલિકા સત્તાધીશોના પાપે ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે। ખાનગી ઇજારાદારને વર્ષે 90 લાખ ચૂકવી અને પાલિકા પાણીના ટેન્કરો દોડાવશે। પાણીના પૂરતા સ્ત્રોતના સત્તાધીશોના દાવા છે તેના વચ્ચે ટેન્કર રાજની અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે। એટલું જ નહીં પણ ફાયર બ્રિગેડના ટેન્કરો પૂરતા ન હોવાથી ખાનગી ઇજારાદાર પાસેથી ટેન્કર લેવાનો પણ વારો આવશે। આ બાબતે કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવનું સત્તાધીશો પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, ત્યારે આ પાણીના ટેન્કરોએ સાબિત કરી બતાવે છે કે શહેરમાં પૂરતું પાણી આપવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે। પરંતુ ઘણી વખત જે નાગરિકોના કનેક્શન હોય છે એ 35-40 વર્ષ જૂના હોય અને સડી જાય તો કન્ટામિનેટેડ વોટરની ફરિયાદ આવે, એ ઘડી લાઈન કાપીએ તો ટેમ્પરરી લોકોને ટેન્કરથી પાણી આપવાનું થાય। ઘણી વખત લો પ્રેશરની ફરિયાદો હોય, વખત એમજીવીસીએલનો લાઇટ સપ્લાય બંધ થયો હોય, એ ઘડીએ સમમાં લેવલ મેન્ટેન ના થતા હોય। પ્રધાનમંત્રી આવાસ યોજના છે, મુખ્યમંત્રી આવાસ યોજના છે, પીએસયુપીના આવાસ છે, એમાં પણ ઘણી વખત પ્રસંગો હોય એ સમયે પાણી આપવાની જરૂરિયાત ઊભી થતી હોય છે। પહેલી વાત તો ટેન્કરથી પાણી પહોંચાડો છો તમે, ચાહે ફાયર બ્રિગેડની હોય ચાહે 90 લાખનો કોન્ટ્રાક્ટ હોય, એટલે કે તમે લોકો પાણી આપવામાં લોકોમાં સક્ષમ નથી એ હકીકત સામે દેખાઈ આવે છે, અથવા પાણીની લાઈનો નાખી નથી એ બી હકીકત દેખાઈ આવે છે, ત્રીજી વસ્તુ ગંદુ પાણી આવે છે એટલે ટેન્કરોથી આપવું પડે છે એ બી હકીકત દેખાય છે। તમે ગમે તેટલા મોટા દાવા કરો પણ લોકોને પાણી મળતું નથી અને મળે છે તો ગંદુ મળે છે। લગભગ દરેક વોર્ડની અંદર 2-4 જગ્યા 10 જગ્યા એવી હોય ત્યાં ગંદુ પાણી હોય। સ્માર્ટ સિટી વડોદરામાં ટેન્કર રાજ, સ્માર્ટ સિટી વડોદરામાં આજે પણ નાગરિકોને પીવાનું પાણી નથી મળી રહ્યું નથી અને સ્માર્ટ સિટી ના આપણે એકતા નગર ખાતે પહોંચાડ્યું। આ જુઓ, સ્માર્ટ સિટી વડોદરામાં પાણી માટે ઝઘડા થઈ રહ્યા છે પરંતુ સત્તાધીશોનું પેટનું પાણી નથી હલતું। આપ જોઈ શકો છો વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિમાં આજે એક દરખાસ્ત આવી છે, દરખાસ્તમાં છે કે પ્રાઇવેટ ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા પાણીનું ટેન્કર પહોંચાડવામાં આવે છે। આપણે નાગરિકોને શું કહો છો બેન?
તમે બહુજા શહેર સ્માર્ટ સિટી માનો છો, નળથી પીવાનું પાણી નથી આવી રહ્યું, શું કહેશો? આપણી સાથે એક માસી છે, માસી ને પૂછી તો માસી મરાઠી અમે છતાં છેલ્લી 15 વર્ષથી આ પાણીનો ટેન્કરથી પાણી અમે વાપરે છે, પણ અમારા લાઈનને પાણી આવતું નથી. આ ટેન્કરમાં એકબીજાના માથા સુધે શું કહ્યું તમે? ભેળો ભરો છો ખરો? ૧૯ નવેમ્બરે સમગ્ર દેશમાં જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવશે. જોકે જામનગરમાં જલારામ જયંતીની વિશેષ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી 3 દિવસ સુધી ચાલશે. આ વખતે જામનગરમાં જલારામ જયંતી નિમિત્તે યોજાનાર કાર્યક્રમોમાં પણ વિશેષતા હશે, જેમાં જલારામ જયંતી મહોત્સવ નિમિત્તે નેજા હેઠળ થેલેસેમિયા કેમ્પ, મહાઆરતી, સમૂહ ભોજન, 80 વર્ષના લોહાણા જ્ઞાતિના વડીલોનું સન્માન, તેની સાથે ભવ્ય શોભાયાત્રા અને ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 18 તારીખે જાણીતા ભજનીક ઓસમાણ મીરના ભવ્ય લોકડાયરાનું આયોજન પણ રાખવામાં આવ્યું છે અને આ ડાયરામાં શહેરવાસીઓને લાભ લેવાનું જણાવવામાં આવ્યું છે. વિવિધ કાર્યક્રમો છેલ્લા 24 વર્ષથી આ કરી રહ્યા છીએ. આ વખતે 25મું વર્ષ હોય અમે ઉજવણી ખૂબ સારી રીતે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે શુક્રવારના સાંજે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જલારામ નગરમાં અમે છેલ્લા 24 વર્ષમાં જે જે સ્વયંસેવક ભાઈઓ બહેનોએ આમાં સેવા આપી હોય તેમનો અમે સન્માન સમારંભ રાખ્યો છે. આવતીકાલે અમે અહીં જલારામ નગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિશ્વવિખ્યાત ગાયક એવા ઓસમાણ મીરના સ્વકંઠે જલારામ બાપાના ભક્તોનું, જલારામ બાપાના ભજનોનું અહીં આયોજન કર્યું છે અને પરમ દિવસે એટલે કે રવિવારે જલારામ જયંતીના 25 વર્ષની અમે ઉજવણીમાં પ્રવેશી રહ્યા છીએ. રાજકોટમાં દિવાળીના તહેવાર બાદ રોગચાળો બેકાબુ બન્યો છે. પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બનતા હાલ તંત્રની ચિંતામાં વધારો થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના દર્દીઓ ઉભરાઈ રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મલેરિયા તેમજ ઝાડા ઉલટી અને તાવ તેમજ શરદી ઉધરસ અને ચિકનગુનિયા તેની સાથે જ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શરદી ઉધરસના 1000 અને 40 ઝાડા ઉલટીના 145, ડેન્ગ્યુના 11, ચિકનગુનિયાના 3 જેટલા કેસ નોંધાયા હતા, ત્યારે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 10-12% રોગચાળામાં વધારો નોંધાયો છે. ચાલુ થયું છે આમાં જે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગમાં અમુમન 10% ઇન્ક્રીઝ જે જોવા મળે છે. આમાં ખાસ કરીને અત્યારે જે પરિસ્થિતિ છે આમાં થોડું મિશ્રિત ઋતુ જેવી થાય છે. એવું લાગે છે કે ક્યારે ગરમીનો અહેસાસ થાય, ક્યારે શરદી લાગે. તો ખાસ કરીને અત્યારે જે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ છે આમાં 10% જેવી ઇન્ક્રીઝ થયું છે. ખાસ કરીને આમાં જે આપનું કેટેગરી પ્રમાણે જોઈએ તો ખાસ કરીને ગેસ્ટ્રો ઇન્ટેરાઇટિસ જે મેડિકલ ભાષામાં કહેવાય આમાં ઝાડા ઉલટી જેવી કેસ છે આમાં 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 સૌથી વધારે કેસ જોવા મળ્યું છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.